वडोदरा शहरना चूंटणी वोर्ड नंबर 12ना कांग्रेसना अग्रणी कार्यकर्ताओ द्वारा विस्तारमां रोड रस्ता सहितनी समस्याओ मामले वोर्ड नंबर 6ની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। इलेक्शन वोर्ड नंबर 2ની કોંગ્રેસ સમિતિ દ્વારા વહીવટી વોર્ડ નંબર 6 ખાતે વોર્ડ ઓફિસર અને નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રોડ પર પડેલા ખાયા ખરબચા ભૂવાઓ અને સોસાયટીમાં ભરાતા વરસાદી પાણી તેમજ ઉભરાતી ગટરો અને ગંદકી મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસના વોર્ડ પ્રમુખ ચિરાગ શાહ તથા અગ્રણી અશોક ગુપ્તા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચારો કરી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા માંગ કરી હતી। જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા ની જે સંસ્કારી નગરી કલા નગરી આજે એ વડોદરાનું નામ દિવસે દિવસે લોકોની વચ્ચે બદલાઈ રહ્યું છે। લોકો આજે એને ખડોદરા નગરી તરીકે ઓળખે છે, મચ્છર નગરી તરીકે ઓળખે છે અને ગંદકીનું સામ્રાજ્ય તમે જોઈ શકો છો દુનિયાભરનું અહીંયા છે। આજે અમે રજૂઆત કરવા હતા, આવેદનપત્ર આપ્યા હતા વહીવટી વોર્ડ નંબર 6ની ઓફિસે। આજે અમને અગાઉમાં અમે જાણ કર્યા બાદ પણ એ લોકો હાજર નથી રહ્યા જગ્યા ઉપર, એટલે અમારે આવેદનપત્ર આપવું હતું પણ અત્યારે અમારે જે છે એ બીજા એમના ઓફિસરના જે એના નીચલા અધિકારી હતા એમને આપવું પડ્યું અને અગાઉ અમે જાણ કર્યા બાદ પણ આ વસ્તુ થઈ રહી છે। આજે વોર્ડ નંબર 6ની ઓફિસ જે છે એની અંદર સારામાં સારા ઇલાકા આવે છે, જે પોશ વિસ્તાર કહેવાતા હોય તો વડોદરાના એ વિસ્તાર આવતા હોય છે। ઓલ્ડ પાદરા રોડ લઈ લો, ઓલ્ડ પાદરા રોડની આપણે હાલત જોઈ શકો છો કે એક જગ્યા એવી નથી કે જ્યાં ખાડો ના હોય। પ્રોડક્ટિવિટી રોડ લઈ લો, પ્રોડક્ટિવિટી રોડના વર્ષો વર્ષથી ખાડા પડતા હોય છે, એટલે આ દરેક જગ્યાએ અને આ વોર્ડ એટલો સેન્સિટિવ વોર્ડ છે કે વિશ્વામિત્રીના કિનારે લાગેલો છે આ વોર્ડ, એટલે જ્યારે પણ વરસાદ પડે છે અને પૂરની સંભાવના હોય છે એટલે તાત્કાલિક પહેલો ઇફેક્ટેડ એરિયા આ વોર્ડનો હોય છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ થવું જોઈએ અને નહીં થાય તો પછી અમે આગળના સમયે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરીશું। ચિરાગ શાહ, વોર્ડ નંબર 12ના પ્રમુખ, વહીવટી વોર્ડ નંબર 6 અને ઇલેક્શન વોર્ડ નંબર 11। જે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 12 જે આવ્યું છે એ 12 સૌથી સેન્સિટિવ અને જેમાં વિશ્વામિત્રીનું મોટામાં મોટું પટ આવેલું છે। જ્યારે જ્યારે પ્રી મોન્સૂનની વાત આવે, આ પ્રી મોન્સૂનમાં આ લોકો ફેલ થઈ જાય છે અને પ્રજાની હાલત આજે ખૂબ જ ગંભીર થાય છે। છેલ્લા 4 વર્ષથી અહીંયા ફ્લડ આવવાનું નક્કી જ હોય છે, વોર્ડ ઓફિસરોને ખબર જ હોય છે કે અહીંયા ફ્લડ આવે છે। આજે વોર્ડ નંબર 12ની જ્યારે સ્થિતિ જોવા જશો ત્યારે પ્રજાને પૂછશો ત્યારે ખબર પડશે કે આજે વોર્ડ નંબર 12ની સ્થિતિ શું થાય છે। એક બાજુ એવું બતાવે છે કે વડોદરા શહેર ઇન્ડિયામાં 10મા નંબર પર છે, પેપર પર બતાવવા માટે બહુ સારું લાગે છે પણ સત્ય હકીકતમાં તમે તમારા માધ્યમથી લોકોને બતાવશો ત્યારે ખબર પડશે કે કેવી સ્થિતિ છે। એ નિમિત્તે અમે જનતા તરફથી જનતા મેમો અપાવ્યા છે।